આસ્પદ જો કોઈ હાઈવે રોડ હોય તો તે જ છે મહેસાણાથી બહુચરાજીને જોડતો હાઈવે. મહેસાણાથી ખારા, બલોલ, નદાસા, કાલડી થઈને બહુચરાજીનો 37 કિલોમીટર લાંબો હાઈવે વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનેલો મહેસાણા બહુચરાજી હાઈવે છેલ્લા 1.5 વર્ષથી અતિ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. નર્મદા કેનાલ પરનો બ્રિજ પણ 2 વર્ષથી જર્જરિત થતાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, ત્યારે 1.5 વર્ષ કરતાં પણ વધુ સમય તે બિસ્માર અને ખખડધજ બહુચરાજી હાઈવેના કારણે 18 જેટલા ગામો કાયમી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. તેમજ વારંવાર અકસ્માતની ઘટનાને પગલે લગભગ 5 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે 1.5 વર્ષથી હાલાકી ભોગવી રહેલા બહુચરાજી હાઈવેના તમામ ગ્રામજનોએ આખરે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે એક જ માસમાં બહુચરાજી હાઈવે નવો નહીં બને તો 18 ગામના ગ્રામજનો અને સરપંચોએ આંદોલન કરવાનો તખતો તૈયાર કર્યો હતો. આવાસમાંથી કાલડીના રોડનું આવેદનપત્ર, નવો રોડ બને એના માટે આવેદનપત્ર અપાયું છે અને અંદાજે 18 થી 20 ગામોના સરપંચો અને સરપંચો લેટર પેડમાં લેખિતમાં રજૂઆત કરી છે કે આ રોડ તાત્કાલિક ધોરણે નવો બને એની રજૂઆત કરવા માટે આવેલા છે. પરિસ્થિતિ તો આજે એની બહુ ખરાબ પરિસ્થિતિ છે. આજે બહુચરાજી એક યાત્રાધામ એટલે બહુ મહાન યાત્રાધામ છે, મરતોલી છે. એ યાત્રા રોડની બહુ એ રોડની અવર જવર બી વધારે છે, વધારે ભારે વાહનોની અને એક્સિડન્ટ ઝોન બી બની ગયું છે એ રોડ. અને છેલ્લા 4 મહિનાની અંદર 3 છોકરાઓનું મૃત્યુ થઈ ગયું છે મીઠા અને બલોલ વચ્ચે, બરાબર. અને બહુ ખરાબ ભયંકર પરિસ્થિતિમાં રોડ ખરાબ થઈ ગયો છે. અમે રસ્તા રોકો એ રોડનો અમે રસ્તા રોકો આંદોલન કરીશું. દરેક ગામના આગેવાનો, આમ નાગરિકો બધા ભેગાની રસ્તા રોકો આંદોલન ચાલુ કરીશું અને ધરણા ઉપર બેસવાનું થાય તો એક સમય ધરણા પર બેસી જઈશું અમે. નસવાડીમાં 7 તાલુકા મેવાસ ભીલ સમાજ સેવા મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવી હતી.